નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ જુલાઈ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આને શેર કરજો ચલો તો શરૂઆત કરીશું આજના આપણા સેશનને સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નો આ જવાબ આપ્યા છે ને એમાંથી સાચા કેટલા છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના તમે જોશો તો બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે સાગર સૈનિક સ્કૂલનું આવશે મહેસાણા મહેસાણા જિલ્લા અને મહેસાણા તાલુકાનું છે બોરિયાવી ગામ ત્યાં શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું મુહૂર્ત એ પણ વર્ચ્યુઅલી કરવામાં આવ્યું અને એ પણ કોના દ્વારા તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે તમને ખબર છે ને કે આપણા સાબરમતી જે રિવરફ્રન્ટ છે ને ત્યાં પણ એક ક્રૂઝની શરૂઆત કરવામાં આવી છે અક્ષર બરાબર એનું નામ છે એનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો શ્રી અમિત શાહ દ્વારા હવે વાત કરીશું તો આમના પંચોતેર કરોડના ખર્ચે અને અગિયાર એકર જમીનમાંનું નિર્માણ કાર્ય થવાનું છે સહકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત આ સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે અને દૂધસાગર ડેરીની એજન્સી છે ને દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન એના દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે તમને ખ્યાલ છે આપણે અગાઉ ભણી ગયા છીએ કે ઉત્તર પ્રદેશની અંદર એક સૈનિક શાળા હતી જેનું નામ બદલીને કરવામાં આવ્યું હતું આપણા ભારતના જે પ્રથમ હતા ને સીડીએસ બરાબર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત એમના નામ પર કરવામાં આવ્યું હતું શું તમને ખબર છે કે એનું નામ શું છે જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ગુજરાતમાં એકમાત્ર જે સૈનિક શાળા જામનગરના બાલાચડીમાં આવેલી છે અને એ પણ ઓગણીસો એકસઠમાં શરૂ થઈ હતી આ ઉપરાંત બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર સાથે સંચાલિત વધુ એક સૈનિક શાળા ખોલવાની છે નોટ કરજો એનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે અને આ સાથે ગુજરાતમાં સૈનિક શાળાઓની કુલ સંખ્યા ત્રણ થઈ જશે બરાબર છે તો યાદ રાખજો બાલાચડીની જે સૈનિક શાળા છે ને પરીક્ષા પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે અને હવે બીજી બે જગ્યાએ તો બનાસકાંઠા અને એક આ અત્યારે જે વાત કરીએ આપણે મહેસાણા ઓકે આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ દર વર્ષે વિશ્વ જુનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે છઠ્ઠી જુલાઈના રોજ એટલે કે આજનો દિવસ વર્લ્ડ જુનોસિસ ડે તો દર વર્ષે છઠ્ઠી જુલાઈના રોજ જે જૂનોટીક રોગો છે ને અને માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર એમની અસર વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે જૂનોસિસ એટલે કેવા રોગો કહેવાય કે જે મનુષ્યમાંથી પ્રાણીમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થઈ શકે છે આમ તો જોવા જઈએ ને તો પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થતા હોય ને એને જૂનોસિસ કહેવાય છે આ રોગો બેક્ટેરિયા વાયરસ પરોપજીવી ફૂગના કારણે થઈ શકે અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે વિશ્વ જૂનોસિસ દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું છે એક વિશ્વ એક આરોગ્ય જૂનોસિસ અટકાવો આ થીમ જૂનોસિસને પ્રાણીઓમાંથી મનુષ્યમાં થઈ શકે એવા રોગો એને રોકવા માટે સંક્રમિત કરવા નિયંત્રિત કરવા અને નિયંત્રિત કરવા સાથે મળીને કામ કરવાનું મહત્વને પ્રકાશિત કરે છે વિશ્વ જૂનોસિસ દિવસનો ઇતિહાસ છ જુલાઈ અઢારસો પંચ્યાસીના રોજ ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા લુઈસ પાશ્વર એમને હડકવા સામેની રસીની સફળ વિકાસમાં શોધી શકાય છે હડકવાની રસી શોધી હતી એમણે બરાબર એની એકસો બાવીસમી વર્ષગાઢ હતી બે હજાર સાતમાં તો ત્યારે આ પ્રથમ ઉજવણી થઈ હતી આ વર્લ્ડ જુનોસિસ દિવસની બરાબર તો એ યાદ રાખજો ઓકે આ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન જેને હવે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કહેવાય છે એના દ્વારા પાંચ જુલાઈ બે હજાર બાવીસના રોજ વિશ્વ બેડમિન્ટન દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી અને આની જે સ્થાપના છે ને વર્લ્ડ બેડમિન્ટન ડે પાંચ જુલાઈ ઓગણીસોને ચોત્રીસના રોજથી હતી સિત્યાસી વર્ષ પહેલાં અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન આપણે એવું કહી શકીએ હવે આ મહત્વપૂર્ણ તારીખોની માન્યતા માટે અને વૈશ્વિક સ્તરે બેડમિન્ટન માટે ઉજવણીનો દિવસ બનાવવા માટે દર વર્ષે પાંચમી જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે તમે જોશો તો આપણા ભારતની અંદર બેડમિન્ટન પ્લેયરોમાં જે કહીએ તો પીવી સિંધુ પછી સાયના નેહવાલ ઋત્વિક સાયરાજ રિંકી રેડ્ડી ચિરાગ શેટ્ટી પ્રકાશ પાદુકોણ ચલો તમને ખબર છે કે વ બેડમિન્ટન જે છે બેડમિન્ટનનો વર્લ્ડ કપ છે એને પુરુષમાં શું કહેવાય છે પુરુષોનો વર્લ્ડ કપ અને મહિલાઓનો વર્લ્ડ કપ છે એને શું કહેવાય છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો ડ્રીમ ઇલેવન છે ને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર બનશે લોકપ્રિય ફેન્ટસી ગેમ પ્લેટફોર્મ છે ડ્રીમ ઇલેવન ભારતીય ક્રિકેટ માટે જુલાઈ બે હજાર ત્રેવીસથી લઈને માર્ચ બે હજાર છવ્વીસ અઢી વર્ષ માટે બાયઝુસની જગ્યાએ મુખ્ય જર્સી સ્પોન્સર બન્યું છે ડ્રીમ ઇલેવન એ ભારતીય ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની છે જેની સ્થાપના હર્ષ જૈન કરવામાં એનસીઓ અને ભાવિન શેઠ દ્વારા કરવામાં આવી હતી હર્ષૈન અને ભાવિત શેઠ છે બે હજાર આઠમાં સીઓ હર્ષ જૈન છે અને તેના લગભગ એકસો સાઠ મિલિયન એક્ટિવ યુઝર છે બરાબર અને આપણા ભારતનું કહી શકીએ યુનિકોન સ્ટાર્ટઅપ બની ગયું છે તમને ખબર છે આપણે અગાઉ ભણ્યા હતા કે ભારતમાં આપણી ભારતીય જે ક્રિકેટ ટીમ છે એની કીટ સ્પોન્સર કોણ બની છે પાંચ વર્ષ માટે બીસીસીઆઈ જોડે કરાર કર્યો છું તમને યાદ હોય તો તમે લખો કમેન્ટ બોક્સમાં ઓકે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા જેટલા પણ મિત્રો છે એમના જોડે અને આપણી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો ડેલી કરંટ અફેર પીડીએફ અહીંયા મળશે તમને બિલકુલ ફ્રીમાં અને પોલ પણ રમવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યમાં સાય હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું તો જવાબ આવશે આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ આંધ્રપ્રદેશમાં તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંધ્રપ્રદેશ રાજ્યના પટ્ટુ પરથીમાં સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે શ્રી સત્યસાઈ સેન્ટ્રલ ટ્રસ્ટ પટ્ટુ પ્રશાંતિ નિલયમ છે ને ત્યાં આવેલું છે તે સિવાય શ્રી સત્યસાઈ ગ્લોબલ કાઉન્સિલના અગ્રણીઓની પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આઝાદીની સદી તરફની દિશામાં આગે કુછ કરતા અમૃત નામ કર્તવ્ય રાખ્યું છે આ કાર્યક્રમની થીમ અભ્યાસ અને પ્રેરણા રાખવામાં આવી છે અને શ્રી સત્યસાઈ જે સરળતા સાથે ઊંડી સમજ આપતા સંદેશાઓ જેમ કે સૌને પ્રેમ સૌની સેવા હેલ્પ એવર હાર્ટ નેવર ઓછી વાત વધુ કામ દરેક અનુભવ એક બુદ્ધ પાઠ છે દરેક નુકશાન એક લાભ છે આવા બધા ઉપદેશોને યાદ કર્યા હતા પ્રશાંતિ નિલય શ્રી સત્ય સાય બાબાનો મુખ્ય આશ્રમ છે પટ્ટુ પરથીમાં આવેલો છે તમને ખબર છે આંધ્રપ્રદેશની વાત કરીએ એનું કેપિટલ અમરાવતી છે અને એનું કેપિટલ હવે બદલવામાં આવશે વિશાખાપટ્ટનમ લઈ જવામાં આવશે બરાબર છે હાઈકોર્ટ એની ક્યાં આવેલી છે એ તમારે જણાવવાનું છે જો તમને આવડતું હોય તો ચલો કહી દઉં છું કુર્નુલમાં છે આંધ્રપ્રદેશ છે ભાષાની દ્રષ્ટિએ ગઠિત થનાર પ્રથમ રાજ્ય છે હાલમાં એના સીએમ છે જગનમોહન રેડ્ડી જે આપણા ભારતમાં જેટલા પણ સીએમ છે હાલમાં જેટલા પણ રાજ્યના એ બધા જ રાજ્યોમાં સૌથી અમીરમાં અમીર સીએમ પાંચસો દસ કરોડની પ્રોપર્ટી છે તમારે કહેવાનું છે ગવર્નર કોણ છે ગવર્નરનું નામ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસીઓના પ્રિય તેરા પર્વ એની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે તો જવાબ શું આવશે ડાંગ જિલ્લામાં કઈ જગ્યાએ ડાંગ જિલ્લામાં તો ડાંગ જિલ્લામાં આદિવાસીઓના પ્રિય તેરા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ગ્રામજનો ચોમાસાનો પ્રથમ વરસાદ પડી ગયા બાદ જંગલમાં આળુ નામનું કંદ જેને તેરા તરી ગોળો ખમાવે છે એના જે લીલાપાળ છે ને એને તોડીને એનું શાક બનાવીને પોતાના દેવોને નૈવેદ્ય ધરાવે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજા પાઠ કરે છે તેરા તહેવારે ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે પ્રથમ તહેવાર ગણવામાં આવે છે જ્યારે અખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર ગણવામાં આવે છે તહેવારની ઉજવણીની રાત્રે પ્રખ્યાત પરંપરાગત ડાંગી ઠાકરિયા નૃત્ય ચાળો અને પાવરી નૃત્ય પણ કરવામાં આવે છે ડાંગ છે ને આપણા ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો છે ડાંગ છે ડાંગના ગાંધી તમારે જણાવવાના છે કોણ છે ડાંગ ડાંગના દીદી પૂર્ણિમા એને પકવાશા ડાંગ એક્સપ્રેસ પુરુષોમાં મુરલી ગાવિત મહિલાઓમાં સરિતા ગાયકવાડ છે ડાંગ ડાંગ છે વસ્તી વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં કચ્છ વસ્તીમાં સુરત છે બરાબર છે પણ યાદ રાખજો ડાંગ દરબાર આહવામાં ભરાય છે જે તેનું મુખ્ય સ્થળ છે ડાંગનું અને ડાંગની અંદર જો વિસ્તારની દ્રષ્ટિએ પર્સન્ટેજના હિસાબથી જઈએ ટકાવારીના હિસાબથી તો સૌથી વધારે વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે આપણા ગુજરાતનો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નોલેજ સેન્ટર એન્ડ સ્પેસ મ્યુઝિયમ તો મિત્રો આ જે સ્પેસ મ્યુઝિયમ છે ને અઢાર મહિનામાં તિરુવનંતપુરમ એટલે કે કે કેરળનું કેપિટલ એના કોવડિયારમાં તૈયાર થવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ કેરળ રાજ્ય સરકાર અને શ્રી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે નોલેજ સેન્ટર અને મ્યુઝિયમની રચનાનો ધ્યેય રાજ્યને જ્ઞાન સમાજ બનાવવા એના ઉદ્દેશને સાકાર કરવા મદદ કરવાનો અને યુવા પેઢીને લાભ થાય એ માટે કરવામાં આવ્યું છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેમનો જન્મ થયો હતો કઈ તારીખે તમારે કહેવાનું છે કેમ કે એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ ચલો હું કહી દઉં છું પંદરમી ઓક્ટોબર એને આપણે ઉજવીએ છીએ વિશ્વ વિદ્યાર્થી દિવસ પણ ભારતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ સત્તરમી નવેમ્બર આવશે અને તમારા માટે પ્રશ્ન કલામ આઇલેન્ડ ક્યાં આવેલો છે કયા રાજ્યમાં એમનો જન્મ ધનુષ થયો હતો તમિલનાડુના રામેશ્વરના ધનુષકોડી ખાતે બરાબર અને અગનપંખ એમની આત્મકથા છે જેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે આપણા ભારતના અગિયારમાં નંબરના રાષ્ટ્રપતિ હતા બરાબર એ બાબતે પણ યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ દોડ આઈડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરન્ટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે અને તમને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો તમારા મિત્રો જોડે અને આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ કયો બન્યો છે ન્યૂઝીલેન્ડ પ્રથમ દેશ છે તો ન્યૂઝીલેન્ડે શું કર્યું ફળો અને શાકભાજીની ખરીદી માટે સુપરમાર્કેટમાં જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે ને પાતળી પ્લાસ્ટિકની થેલીઓ એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને પ્લાસ્ટિક કચરાને ઘટાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે હવે આની અંદર પ્લાસ્ટિકની સ્ટ્રો બરાબર છે પ્લાસ્ટિકના જે વાસણો છે એના પણ પર પ્રતિબંધ છે બે હજાર ઓગણીસથી ન્યૂઝીલેન્ડ સક્રિયપણે ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે બરાબર છે અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડી રહ્યું છે જાડી પ્લાસ્ટિકની શોપિંગ અહીંયા પ્લાસ્ટિક આવશે શોપિંગ બેગ પરનો પ્રતિબંધ છે ને એ પહેલાં જ આપણે મૂક્યો હતો અને હવે જે શું છે ખબર છે કે હવે ભાઈ એકદમ પાતળી પ્લાસ્ટિક બેગ છે એના પર પણ પ્રતિબંધ મૂક્યો છે તમને ખબર છે કે પ્લાસ્ટિક બેગ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે આ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખવા આવડતું હોય તો બે હજાર ઓગણીસમાં એકલા પ્લાસ્ટિક બેગની વાત કરીએ આ પ્રતિબંધથી એક અબજથી વધુ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ અટક્યો હતો પારડી થેલીઓ પરના પ્રતિબંધના ઉમેરા સાથે દર વર્ષે એકસો પચાસ મિલિયન બેગનો ઘટાડો થવાની સંભાવના છે ધારણા છે સરકારનું ધ્યાન તમામ પ્રકારના સિંગલ યુઝ પેકેજિંગ ઘટાડવાનું છે અને લોકો એમની પાસે પોતાની બેગ લાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે

જેને હેમિત સેચુ તરીકે ઓળખાતો આ ધાર્મિક વાર્ષિક ધાર્મિક હેમિસ મોનેસ્ટ્રી ફેસ્ટિવલ ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે હેમિસ ઉત્સવ ગુરુ પદ્મ સંભવનની જમ જયંતિ પર ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે ભવ્ય પ્રાર્થના પવિત્ર માસ્ક નૃત્યનું પ્રદર્શન અને થંકા અથવા તો ભીત ચિત્રનું પ્રદર્શન યોજવામાં આવે છે આ રંગીન તહેવાર ટિબેટી અને લુનાર મહિનો છે ને એના દસમા દિવસ સુધી ચાલે છે હવે વાત થઈ છે લદ્દાખની લદાખ છે લદ્દાખનું કેપિટલ બે છે લેહ અને કારગિલ અને લદ્દાખ છે ને એના ઉપરાજ્યપાલ તમારે કહેવાના છે લેફ્ટન ગવર્નર કોણ છે કાળા ગળાવાળું સારસ ને હિમદીપડો એનું કાળા ગળાવાળું સારસ એનું રાજ્ય પક્ષી છે અને હિમદીપડો એનું રાજ્ય પ્રાણી છે આ ઉપરાંત વિશ્વમાં સૌથી ઊંચાઈ પર મોટરેબલ રોડ આવેલો છે ઉમલિંગલા લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા સ્થળે એર ટ્રાફિક કંટ્રોલ ટાવર એ પણ અહીંયા લદ્દાખમાં જ આવેલો છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન લોહીમાં સરકરાનું નિયમન કોણ કરે છે તો ઇન્સ્યુલિન કરે ઇન્સ્યુલિનની ખામીને કારણે ડાયાબિટીસ થાય સેકન્ડ ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે તો ફેફસા લંબાઈના માપના એકમમાં નીચે કોણ અસંગત છે મીટર આવે લીટર ના આવે ફૂટ પણ માઈલ પણ આવેલા હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ શું છે કે મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલી ગુજરાતમાં કોણે પ્રદાન કરેલું છે તો યાદ રાખજો અંજલી મેધ ભૂંગળીઓ અને પેટી માસ્ત્ર શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે તો ગુજરાતનું જે લોકનૃત્ય છે એની સાથે સંકળાયેલ છે સોરી લોકનૃત્ય લોકનાટ્ય છે લોકનાટ્ય સાથે કયા પ્રકારના ગીતોને રાજિયા કહેવાય છે તો કલ્પાંત ગીતો હોય ને એને કહેવાય રાજિયા ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો પરિત્રાણ અંતિમ અધ્યાય કોના ઉત્તમ નાટકો છે તો ભાઈ ઉપનામ છે દર્શક મનુભાઈ પંચોળી એમની એક અદ્ભુત નવલકથા છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ કયા સ્થળે બનાવવામાં આવી રહ્યો છે લોથલ ખાતે સેકન્ડ પ્રશ્ન બે હજાર ત્રેવીસમાં ધુરંત કપની કેટલામી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે એકસો બત્રીસ યાદ રાખજો દુરંત કપ ફૂટબોલ સાથે સંકળાયેલ છે હવે આજે જે પ્રશ્ન પૂછે ને એના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ શું છે ઉત્તર પ્રદેશમાં જે સૈનિક શાળાનું નામ બલીને જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું હતું એનું નામ હતું મેનપુરી સેકન્ડ પ્રશ્ન બેડમિન્ટનનો જે વર્લ્ડ કપ છે એમાં પુરુષોના વર્લ્ડ કપને થોમસ કપ કહેવાય મહિલાઓને વર્લ્ડ કપ છે અને ઉબેર કપ કહેવાય છે ત્રીજો પ્રશ્ન શું છે ભારતમાં આપણે બીસીસીઆઈ ક્રિકેટ માટે જે કિટ સ્પોન્સર રાખ્યું છે એનું નામ છે એડી યાદ રાખજો ચોથો પ્રશ્ન આંધ્રપ્રદેશના ગવર્નર છે એમનું નામ શું છે તો એસ અબ્દુલ નાઝીર શું છે એસ અબ્દુલ નાઝીર પાંચમો પ્રશ્ન શું છે કે ડાંગના ગાંધીનું નામ શું છે ઘેલુભાઈ નાયક ઘેલુભાઈ નાયક છઠ્ઠો પ્રશ્ન શું છે તો કલામ આઈલેન્ડ ક્યાં આવેલો છે ઓડિશામાં આવેલો છે સાતમો પ્રશ્ન વર્લ્ડ નો પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ બરાબર છે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી જુલાઈ આઠમા નંબરનો પ્રશ્ન શું છે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે બીડી મિશ્રા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું વર્ચ્યુઅલી કરવામાં આવ્યું છે અક્ષર આપણે આ જ આજના જ આ વિડિયોમાં ભણ્યા છે આજના લેક્ચરમાં આપણે ભણ્યા છીએ તમને આન્સર આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે જ્યુબિલેન્ટ ફૂડ વર્ક્સ લિમિટેડની જે બ્રાન્ડ છે ડોમિનોઝ એમાંથી રાગી સુપર ક્રસ્ટ પીઝા નામનો મિલેટ પીઝા લોન્ચ કર્યો છે તો મિત્રો તમને આન્સર આવડે ને તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલા પ્રશ્નો એના જહાબોની સાથે જોયા છે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરજો શેર સમા કરો છો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એ દરેક દરેક એપ્લિકેશનમાં અને શેર કરજો જેટલા પણ મિત્રો લાભ લઈ શકે એટલા મિત્રોને લાભ લેવડાવજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેપ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત